હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો રાજકોટમાં ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હાલ સૌથી મોટા સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટમાં ચિંતન બેઠક નહીં યોજાય, તો રાજકોટમાં પાટીદારોની ચિંતન બેઠક નહીં યોજાય. જે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તે બેઠક હવે નહીં યોજાય. પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં બેઠક યોજાવાની હતી, પરંતુ હવે બેઠક નહીં યોજાય. ન્યૂઝ કેપિટલ પર સૌથી સચોટ માહિતી આ સામે આવી છે. આજની પાટીદારોની ચિંતન બેઠક હવે નહીં યોજવામાં આવે. તો પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. લેવા કડવા પાટીદારોની બેઠક યોજાવાની હતી, જે બેઠક હવે નહીં યોજાય. તો રાજકોટ ખાતે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજના જે લોકો છે તે એકઠા થવાના હતા અને તેમના દ્વારા રૂપાલાને સમર્થન આપવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે આ બેઠક નહીં યોજાય. અમારી સાથે રાજકોટથી સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે. ઋષિ, જે પ્રમાણે પહેલા એવા સમાચાર હતા કે રાજકોટ ખાતે બેઠક યોજાવાની છે, ચિંતન બેઠક પાટીદારોની, અને હવે તે લોકો દ્વારા બેઠક મોકૂફ રાખવામાં આવી છે, કયા કારણોસર? હાલ અત્યારે ન્યૂઝ કેપિટલ ટીમ પાસે આ સચોટ માહિતી છે. જે રાજકોટમાં આજે સવારે સૌપ્રથમ માહિતી આવી હતી કે પાટીદારો એટલે કે લેવા અને કડવા પાટીદારો દ્વારા આજે સાંજે રાજકોટ શહેરમાં ચિંતન બેઠક યોજાવાની છે. જે પ્રકારે ક્ષત્રિય સમાજનું આંદોલન સમગ્ર ગુજરાતમાં દિવસે ને દિવસે વધી રહ્યું છે, તેને ધ્યાને લઈ હવે આ આંદોલન એક રાજકીય રૂપ આપે નહીં તે માટે થઈને આ બેઠક યોજાઈ હતી. ખાસ કરીને પાટીદાર યુવાનોએ આજ સવારથી જ વિડીયો બનાવવાના શરૂ કરી દીધા હતા પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં. પરંતુ પાટીદારોની સામે ક્ષત્રિય ન આવે અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે અનેક બાબતોને ધ્યાને લઈને પાટીદાર અગ્રણીઓ દ્વારા એક મંથન પણ કરવામાં આવ્યું હતું. અને ખાસ જેને ધ્યાને લઈ પાટીદારોના જે વડવાઓ છે તેને યુવાનોને માહિતી પણ પહોંચાડી દીધી હતી. અને આજે બપોર બાદ જે રાજકોટ શહેરમાં જે બેઠકો યોજાવાની હતી લેવા અને કડવા પાટીદારના યુવાનો વચ્ચે આ ચિંતન બેઠક હતી તે હવે કેન્સલ કરવામાં આવી છે. આ બેઠક હવે રાજકોટમાં નહીં યોજાય, જેને લઈને હવે આગામી દિવસોમાં રણનીતિ પણ ઘડવામાં આવી રહી છે કે આ વિવાદનો ઉકેલ કઈ રીતે લાવવામાં આવે. જી.